वेलकम टू माय चैनल। हवे आपणे जोईशुं गियरबॉक्स। गियरबॉक्सनो शा माटे उपयोग थाय छे, गियरबॉक्सनो शुं काम छे अने गियरबॉक्समां आपेला रेशियोनो शुं मतलब छे तेना विशे आजे आपणे चर्चा करशुं। तो सौ प्रथम जोईशुं, सौथी पहेला वात करशुं गियरबॉक्सनुं काम शुं छे। तो गियरबॉक्सनुं काम छे स्पीड रिड्यूस करवानुं, एटले के स्पीडने ओछी करवानुं, साथे साथे टॉर्क इन्क्रीज करवानुं। आपणे एक्झाम्पल जोईशुं। આપણે જ્યારે કોઈ ગિયરબોક્સનો ઉપયોગમાં લઈએ તો એની સાથે મોટર લાગેલી હોય છે, તો મોટરના આરપીએમ ખૂબ વધારે હોય છે। એક્ઝામ્પલ 900 આરપીએમ, 1000 આરપીએમ અને વધારે પણ હોઈ શકે છે। આટલા વધારે આરપીએમ હોવાથી આપણે ડાયરેક્ટ યુઝ નહીં કરી શકતા, એટલે ઇક્વિપમેન્ટની સાથે ઓછા ટોર્ક મળશે, કેમ કે સ્પીડથી ટોર્ક ઇન્વર્સનલી પ્રોપોર્શનલ રહે છે। સ્પીડ વધારે હોવાથી ટોર્ક ઓછો હોય છે અને સ્પીડ ઓછી હોવાથી ટોર્ક વધારે હોય છે। તો આપણે જોઈએ છે ટોર્ક, જ્યાં ટોર્ક વધારે જોઈએ છે ત્યાં ગિયરબોક્સનો યુઝ કરીએ છીએ, અને ગિયરબોક્સનો ઉપયોગ કરવાથી ટોર્ક મળી રહે છે, એટલે કોઈ પણ ઇક્વિપમેન્ટને વ્યવસ્થિત ચલાવી શકીએ છીએ। તો તમને ક્લિયર થઈ ગયું કે ગિયરબોક્સનું શું કામ છે। હવે જોઈશું ગિયરબોક્સનો રેશિયો। એક્ઝામ્પલ લઈશું 30:2, એનો મતલબ એ છે કે ગિયરબોક્સનો ઇનપુટ શાફ્ટ 30 વાર ફરશે, એનો આઉટપુટ શાફ્ટ 2 વાર ફરશે, તો 30:2 થયું। તો સમજી ગયા છો કે ગિયરબોક્સનો રેશિયોનો મતલબ શું છે। તો વિડીયોમાં માહિતી તમને યુઝફુલ લાગી હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઇક કરજો। તો થેન્ક યુ।